हेलो फ्रेंड्स, हूँ युवराज परमार, नूतन विद्यापीठ महुआ तरफ थी आपनों हार्दिक स्वागत करू छू। आज आप स्वाध्याय 4.11 दाखिल जो है तो शू रकम कही है समझिए। स्वाध्याय 4.11 दाखिल कम्प्लीट। हवे एक ओरडा में 6.5 गॉस जेटलू नियमित चुंबकीय क्षेत्र राखेलू छे। तमने चुंबकीय क्षेत्र बी आप्युं छे, केटलू छे 6.5 गॉस। अने तमने एक आप्युं छे कि 1 गॉस बराबर 10^-4 टेस्ला थाय। मैं तमने आ रकम थीअरी समझावी हती त्यारे समझाव्युं हतुं कि गॉस छे ए सीजीएस एकम छे अने टेस्ला छे ए एसआई एकम छे, तो एनो संबंध छे आ, खास याद रखजो। लखी सकू के चुंबकीय क्षेत्र बी बराबर 6.5 × 10^-4 टेस्ला कम्प्लीट। आगे आ क्षेत्र में लंब रूपे एक इलेक्ट्रॉन लंब रूपे दाखल थाय छे, एटले थीटा बराबर केटला लखवाना छे 90। कोण दाखल थाय छे? इलेक्ट्रॉन। केटला झड़पे? तो 4.8 × 10^6 मीटर पर सेकेंड नी झड़पे छोड़वामां आवे छे। तो तमने झड़प वी आप्युं छे 4.8 × 10^6। इलेक्ट्रॉन नो मार्ग वर्तुलाकार केम हशे ते समझावो अने वर्तुलाकार कक्षानी त्रिज्या शोधो। आवा बे प्रश्न आपणने पूछा छे। तमने अहीं आगळ कीधुं छे ई बराबर 1.6 × 10^-19 कूलम लो अने इलेक्ट्रॉन नो दळ ए 9.1 × 10^-31 किलोग्राम जे लेवानुं छे। कम्प्लीट। हवे अहीं समझिए मित्रों, चुंबकीय क्षेत्र छे ई नियमित छे, तो आ रीतना आपणे राखीए के धारो के आ एक नियमित चुंबकीय क्षेत्र छे जे बोर्डना समतलने लंब रूपे आ रीतना छे, मार्करनी दिशामां बोर्डने लंब रूपे अंदर तरफ जाय छे। कम्प्लीट। हवे कोई एक विद्युत भारित कण छे जे ऋण विद्युत भार धरावे छे, एटले ऋण विद्युत भारित इलेक्ट्रॉन छे ये आवी रीतना अहींया दाखल थशे, एटले जेवो आम दाखल थशे एवो तरत ज एनो गतिपथ छे केवो बनी जशे, आम वर्तुळाकार बनी जशे। केवो आकार बनी जशे? वर्तुळाकार। कम्प्लीट। आ रीतना आम वर्तुळाकार मार्गे आगळ वधशे। હવે કેમ આવી રીતે વર્તુળાકાર માર્ગે દાખલ થાય છે એ સમજીએ આપણે। હવે મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે વિદ્યુત ભારિત કણ છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ છે ઈ કેન્દ્ર તરફની દિશામાં, એટલે કે આના પર લાગતું ચુંબકીય બળ આમ હશે, અહીંયા પહોંચશે ત્યારે ચુંબકીય બળ આ દિશામાં હશે, અહીંયા પહોંચશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે। તો આ જે ચુંબકીય બળ છે કઈ તરફ લાગે છે? કેન્દ્ર તરફ। અને આ ચુંબકીય બળ છે ઈ આ વિદ્યુત ભારિત કણને વર્તુળાકાર ભ્રમણ કરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। તેથી આ વિદ્યુત ભારિત કણ છે ઈ કેવી ગતિ કરશે? વર્તુળાકાર। લખીએ કે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ કેન્દ્ર તરફની કેન્દ્ર તરફની દિશામાં હોવાથી
તે ઇલેક્ટ્રોન ને જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। આ ઉપરાંત આપણે થિયરીમાં ભણી ગયા કે વિદ્યુતભારિત કણ છે એના વેગની દિશા સતત શું થાય છે બદલાય છે, પણ એના વેગનું મૂલ્ય એટલે કે ઝડપ કેવી રહે છે અચળ। તેથી આ જે ઇલેક્ટ્રોન છે એનો જે માર્ગ છે ઈ કેવો બની જશે વર્તુળાકાર લખીએ। તેથી ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર બને। કમ્પ્લીટ હવે અહીંથી લખીએ કે જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, ચુંબકીય બળ। તેથી એમ વી સ્ક્વેર અપોન આર બરાબર અહીંયા શું લખી શકાય, ક્યુ વી બી સાઈન થીટા, થીટા કોની કોની વચ્ચેનો ખૂણો, વી અને બી। બી છે બોર્ડને લંબરૂપે અંદર તરફ છે, આ વી છે આ તરફ છે, તો બે વચ્ચે એંગલ તમે સમજી શકો કેટલો 90 ડિગ્રી। તો અહીંયા લખું છું થીટા એટલે 90, હવે સાઈન 90 એટલે એક, અહીંથી એક વી અને વી શું થઈ ગયા કેન્સલ, તો આર ને સૂત્ર ન કરતા બનાવીએ તો આર બરાબર શું બનશે એમ વી ના છેદમાં ક્યુ બી। હવે એમ એટલે દળ કોનું, તો કે જે ફરતું હોય એ, કોણ ફરે છે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન નું દળ એટલે એમ ઈ હવે અહીંથી જોઈએ કિંમતો મૂકીએ તો આર બરાબર એમ ઈ ઇલેક્ટ્રોન નું દળ તમને આપ્યું છે 9.1 ગુણ્યા 10⁻³૧ ગુણ્યા V તમને આપ્યું છે 4.8 ગુણ્યા 10⁶ Q એટલે વિદ્યુત ભાર 1.6 ઇન્ટુ 10⁻¹૯ ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 6.5 ગોસ, એને ટેસ્લામાં ફેરવો છો એટલે 10⁻¹૪ ટેસ્લા। કમ્પ્લીટ હવે મિત્રો આનું તમે સોલ્યુશન કરશો તો આન્સર આર બરાબર કેલ્ક્યુલેટરની મદદથી આનું સોલ્યુશન કરશો તો આન્સર આવશે 4.2 ગુણ્યા 10⁻²⁪ મીટર। કમ્પ્લીટ હવે એને સેન્ટીમીટરમાં તમે ફેરવી શકો, અહીંયા સુધી લખો તો એ ઓકે જ છે, પણ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો આર બરાબર 10⁻²⁪ એટલે સેન્ટીમીટર, તો 4.2 સેન્ટીમીટર આવું પણ લખી શકાય। કમ્પ્લીટ તો અહીંયા આગળ સ્વાધીનો 4.10મો દાખલો છે કમ્પ્લીટ થાય છે। ઓકે થેન્ક યુ।